જગ્યાએ તમે 135 મૂકી દો અને આની જગ્યાએ તમે 110 મૂકી દો તો અહીંયા તમને મળે QPR અને PRQ. PRQ એ તમને મળશે 110. હવે બંનેનો સરવાળો કરવાનો, એટલે સરવાળો લેતા સરવાળો કરતા કોણ PQR, એટલે આ બે લખવાના, પછી આ બે લખો કોણ PQR પ્લસ કોણ PRQ પ્લસ કોણ QPR પ્લસ કોણ PRQ બરાબર આ બેનો સરવાળો 135 અને 110. પછી અહીંયા તમે ધ્યાન આપો તો ક્યુ વચ્ચે છે, આર છે અને પી છે, એટલે આ ત્રણો ત્રણ જે છે ત્રિકોણ PQRના ખૂણા છે અને એમનો સરવાળો 180 થાય. તો આ બધાને બદલે તમારે લખવાનું 180 પ્લસ આ મૂકી દો PRQ બરાબર ટોટલ મૂકો 245. પછી 180 પહેલી બાજુમાં જવા દો તો કોણ PRQ 245 માંથી 180 જાય, PRQ 245માં 180 જાય તો માઇનસ કરે તો અહીંયા આપણે વધશે 65. એટલે તમારે આ ખૂણો શોધવાનો હતો, આ ખૂણોનો મૂલ્ય જે 65 થાય તો અહીંયા હું ફરીથી તમને કહી દઉં, આપેલ આકૃતિમાં ત્રિકોણ PQRની બાજુ QP અને RQ એટલે QP એટલે આ અને RQ એટલે આ અનુક્રમે બિંદુઓ S અને T સુધી લંબાવેલ છે. તો PQ જે છે એ S તરફ જાય છે અને RQ જે છે એ T તરફ જાય એટલે લંબાવેલ છે. જો SPR 135 હોય અને PQT 110 હોય તો PRQ મેળવો. તો આના માટે આપણે પહેલા બતાવીશું કે આ જે છે ઉપર ખૂણો છે એ બહિષ્કોણ છે અને પછી આ નીચે એક બીજો બહિષ્કોણ છે, અહીંયા બે બહિષ્કોણ છે, એક આ બહિષ્કોણ અને એક આ બહિષ્કોણ. તો એના નામ લખવા પહેલા SPR અને PQT બંને ત્રિકોણ PQR ના બહિષ્કોણ છે. SPR એટલે SPR એટલે આ ખૂણો અને એ કોનો ટોટલ થાય તો PQR એ ખૂણો એ આવે અને PQR આ બાજુનો ખૂણો આવે અને એક પેલી બાજુનો આવે PRQ આ રીતે. પછી બીજો બહિષ્કોણ લીધો જ્યારે આ તો આમાં મેં કીધું PQT બહિષ્કોણ છે તો એના સામે જે બે ખૂણાનો સરવાળો આવશે એ કયો આવે તો અહીંથી જ આગળ વધે QPR એક આ ખૂણો આવે આ બાજુ આ ખૂણો અને એક આ ખૂણો આવશે આગળ સામે બહિષ્કોણ છે બહિષ્કોણ સામે ના બે ખૂણા જે છે એમનો સરવાળો હોય તો QPR એક અને PRQ અહીંયા બે આપણે બહિષ્કોણના સરવાળા લખ્યા.
પછી આ બેનો તમે મૂલ્ય ખબર છે, આનો મૂલ્ય તમને મળેલું 135, આનો મૂલ્ય તમને મળેલું 110, અને હવે સરવાળો કરતા બંનેનો જો સરવાળો કરી તો 1 2 3 4, 4 એક બાજુ લખી અને પેલી બાજુ 2 આંકડા જોવા. પછી આ 3 જે છે ખૂણા, એમાં તમે થોડો ધ્યાન આપો તો અહીંયા ક્યુ છે, અહીંયા આર છે, અહીંયા પી છે, એટલે 3 ખૂણાનો સરવાળો નો પ્રમેયનો ઉપયોગ કરીશું. 3 ખૂણાનો સરવાળો ત્રિકોણમાં 180 થાય છે. તો અહીંયા 3 ખૂણાનો સરવાળો કાઢીને 180 મૂકો અને એનો એજ મૂકો બરાબર 245. પછી 180ને પહેલી બાજુ જવાબ તો પી આર ક્યુ તમને મળી લેશે 65. તો આ રીતે વિદ્યાર્થી મિત્ર એક દાખલો આપનો પૂરો થાય છે. હવે બીજા દાખલામાં તો
માંથી 100 જાય એટલે 180, 80 માંથી 10 જાય 70, 70 માંથી 6 જાય એટલે 64. તો અહીંયા તમને જે જવાબ મળે એ કેટલું મળશે? 64. તો આ રહ્યું આપણો એક્સ ઝેડ વાય 64. હવે આ 64 રહ્યું, તો હવે આપણે આ જે વાય ઓ છે એ એક્સ વાય ઝેડ નો દ્વિભાજક છે. તો આપણે એવી રીતે લખીશું, વાય ઓ એ ખૂણો એક્સ વાય ઝેડ નો દ્વિભાજક છે. તેથી તમને 80 માંથી 60 ગણો.
એક્સ વાય ઝેડ જે છે 54 છે અને એક્સ વાય ઝેડ સાબિત કરવાનું છે. ત્રણ ખૂણાનો સરવાળો 180
પરિવાર સાબિતીમાં આપણે કહીશું બી માંથી એક રેખા જે દોરી છે, બી માંથી એક રેખા એક્સ પી વાય દોરો દોરો. હવે ખૂણો જે ચાર છે, ખૂણો ચાર ને ખૂણો એક અને ખૂણો પાંચ આ બધા એક જ રેખા ઉપર આવેલા છે, તો આપણે લખીશું ખૂણો એક, ખૂણો ચાર, ખૂણો એક, ખૂણો નંબર પાંચ, આ બધા ટોટલ થાય 180 થાય. પછી અહીંયા એક્સ વાય સમાંતર છે, QR એક્સ વાય સમાંતર છે QR, તો અહીંયા શેતિકા જે થઈ PQ અને PR શેતિકા હશે, PQ અને PR શેતિકા હશે. તો અહીંયા તમે એવું કહી શકો, કારણ કે આ શેતિકા છે તો આ ખૂણો જે ચાર છે એ ખૂણો બે ને બરાબર થાય, ખૂણો ચાર એ ખૂણો બે ને બરાબર થાય. તમારે અહીંયા લખવાનું ખૂણા નંબર ચાર ખૂણા નંબર બે ને બરાબર થાય. અને PQ જે છે એ પણ છેદિકા છે, PR પણ છેદિકા છે. તો ખૂણો પાંચ અને ખૂણો ત્રણ બરાબર થાય, ખૂણો પાંચ અને ખૂણો ત્રણ બરાબર થાય. હવે ફરીથી ખૂણો ચાર, ખૂણો એક અને ખૂણો પાંચ 180. પછી અહીંયા ચાર ને બદલે બે કરવાના, પાંચ ને બદલે ત્રણ કરવાના. ચાર ને બદલે આપણે શું મૂકવાનું, બે, પાંચની જગ્યાએ આપણે ત્રણ મૂકવાનું.